કોરોનાની મહામારીમાં આર્થિક કટોકટી વચ્ચે ખાનગી શાળા કોલેજોમાં 50% ફીની માફીની માંગણી સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરી ગઈ છે. સુરત કોંગ્રેસ પ્રમુખ નૈશત દેસાઈ જણાવે છે કે આર્થિક રીતે તૂટી ગયેલા શ્રમજીવી પરિવાર પર શિક્ષણનું ભારણ નહીં પડે. કોંગ્રેસ આજે કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી. એટલું જ નહીં, શાળા સંચાલકો અને વાલી મંડળો સાથે પણ ચર્ચા વિચારણા કરશે. મહામારીના સમયમાં લગભગ 90% પરિવારને રાહત મળે એ હેતુથી કોંગ્રેસ અલડત ઉપાડશે. જી, નૈશત દેસાઈ, કોંગ્રેસ પ્રેસિડેન્ટ અને પ્રદેશ પ્રવક્તા કોંગ્રેસ. જે આજે NSUI કોંગ્રેસ ફ્રન્ટલ મનીષભાઈ સાથે અમે અહીંયા કલેક્ટર શ્રી માન્ય અને માન્ય શિક્ષણાધિકારી સમક્ષ 50% ફીમાં 2 વર્ષ માટે રાહત આપવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને માંગણી કરીએ છીએ. એનું કારણ છે કે અત્યારે જે કોરોના અને મોંઘવારીમાં એટલી વિષમ પરિસ્થિતિ સુરતમાં થઈ ગઈ છે કે ટેક્સટાઇલ જેવા ઘણા ઉદ્યોગો બેહાલ થઈ ગયા છે અને આટલી બેરોજગારી અને આવકમાં બી એટલો બધો ઘટાડો થયો છે લોકોની અને મોંઘવારી વધી છે. હવે આવક ઓછી હોય અને મોંઘવારી વધારે હોય એટલે અમે 50% ફી રાહતની માંગણી કરીએ તમામ ખાનગી અને શાળા કોલેજોમાં, સ્વનિર્ભરમાં. અને બીજું કે જે સરકારી શાળા કોલેજો છે એમાં થોડી પ્રવેશની સંખ્યામાં વધારો કરવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યા વધે અને એમાં જે કંઈ જૂની બંધ હોય તો એને રિનોવેશન કરીને ચાલુ કરે. કારણ કે 1990 પછી એક પણ સરકારી શાળા કોલેજ સુરતમાં વધી નથી. એ બહુ આઘાતજનક બાબત છે અને એ બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. માટે અત્યારના સંજોગોમાં અમારે આ માંગણી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સરકાર જોઈએ તો શાળા કોલેજોને 50% ફીની સબસિડી આપે ખાનગીને, પણ ખાનગી શાળા કોલેજો સરકારે જ ઊભી કરી છે તો માટે હવે આટલી ફી કોઈ પણ સંજોગોમાં અત્યારે ભરી શકાય એમ નથી. એટલે 50% ફીની રાહતની અમારી નમ્ર પ્રાર્થના છે.